હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હવે આપણે આજે વિષય આસપાસ, એની અંદર આપણે મિત્રો પાઠ 16 સુધી તો શીખી ગયા છીએ અને તેનો સ્વાધ્યાય પણ લખી કાઢેલો છે. તો હવે આજે આપણે પુસ્તકની અંદર પાઠ 17 પત્રનો પ્રવાસ, એના વિશે આપણે શીખીશું, સમજીશું અને પછી તેનો સ્વાધ્યાય પોથીમાં લખીશું. હવે મિત્રો, તમને ખબર છે કે પહેલાંના જમાનામાં જ્યારે ટેલિફોન કે મોબાઈલની શોધ નથી થઈ ત્યારે આપણે આપણા સગા સંબંધી સુધી કંઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો આપણે ટપાલ દ્વારા સંદેશો પહોંચાડી શકતા હતા, અને આપણે પત્રનો જવાબ મેળવવો હોય તો પણ આપણે ટપાલ દ્વારા એનો જવાબ મેળવી શકતા હતા. હવે એ ટપાલ આપણે કેવી રીતે લખવાની, સૌ પહેલાં ક્યાં નાખવાની, ત્યાંથી એ ટપાલ ક્યાં જાય છે અને આપણા સગા સંબંધી સુધી કેવી રીતે પહોંચે છે, એના વિશેની આપણે આમાં માહિતી મેળવવાની છે. તો ચાલો હવે આપણે પુસ્તકની અંદર પાઠ 17 જોઈએ. હવે જુઓ, એની અંદર આપણને પહેલાં આપેલું છે, અહીંયા એક પત્ર આપેલો છે. જુઓ, આને શું કહેવાય છે? આને કહેવાય છે પત્ર. હવે આની અંદર જુઓ, સલમાન તું કહે, કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ કે રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન. લિખિત અન સામેરા. હવે જુઓ, અહીંયા આગળ જે આ બોક્સ આપેલું છે, આપણે જે સંબંધીના ત્યાં ટપાલ મોકલવાની હોય તો એ ટપાલની ઉપર અહીંયા એમનું પૂરું એડ્રેસ, અહીંયા નામ, એમનું સરનામું, અહીંયા એમનો પિનકોડ નંબર સાચો લખીએ તો આપણો પત્ર પહોંચવામાં જરા પણ તકલીફ પડતી નથી. હવે જોઈએ કે આ પત્ર કોને લખ્યો છે. હવે જુઓ, હું પત્ર છું, મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. હવે જુઓ, આ કોને પત્ર લખેલો છે? તો સામીરાએ લખ્યો છે. કોને લખ્યો છે? તેના મિત્ર સલમાનને. અને સેના વડે લખેલો છે? તો પેન વડે. મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. ટપાલીએ મને બહાર કાઢ્યો, મને બેગમાં મૂક્યો. ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. હવે જુઓ, સામીરાએ જ્યારે પત્ર લખ્યો તેના મિત્રને તો સૌ પહેલાં એણે પત્ર લખીને ક્યાં નાખ્યો? તો સૌ પહેલાં એણે પત્ર લખીને ટપાલ પેટીમાં નાખ્યો. હવે ટપાલી ત્યાં આવ્યો, ટપાલ પેટીમાંથી પત્રને બહાર કાઢ્યો અને બહાર કાઢી એની બેગમાં મૂક્યો. હવે એ ટપાલી પોતાની બેગમાં ટપાલ મૂકી અને ત્યાં ક્યાં ગયો? તો પોસ્ટ ઓફિસમાં ગયો. હવે પોસ્ટ ઓફિસમાં એક જઈ અને ત્યાં એની ઉપર સિક્કો મારવામાં આવ્યો. પોસ્ટ ઓફિસમાં જઈ મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. એટલે કે જે આ ટપાલ હતી એની ઉપર પત્ર જે એરિયામાં મોકલવાનો હતો એનો એની પર સિક્કો મારવામાં આવ્યો, એટલે કે મારી ઉપર છાપ પાડવામાં આવી. છાપ વડોદરાની હતી. છાપ ક્યાંની હતી? વડોદરાની હતી, જ્યાંથી મારી સફર શરૂ થઈ, એટલે કે વડોદરાથી મારી સફર શરૂ થઈ. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. હવે જ્યારે આ પત્ર હતો એની પર સૌ પહેલાં પત્ર ક્યાં નાખવામાં આવ્યો? તો ટપાલ પેટીમાં. હવે ટપાલ પેટીમાંથી ટપાલીએ પત્રને કાઢ્યો, એના ઠેલામાં મૂક્યો, ઠેલામાં મૂકી અને એ પત્રને લઈ ગયો પોસ્ટ ઓફિસમાં. હવે પોસ્ટ ઓફિસમાં જઈ અને પત્ર બેગમાંથી પાછો બહાર કાઢ્યો, બહાર કાઢી એની ઉપર છાપ પાડવામાં આવી, અને જે છાપ પાડી હતી એ વડોદરાની હતી. શેની છાપ હતી? વડોદરાની હતી, જ્યાંથી મારી સફર શરૂ થઈ, એટલે કે વડોદરાથી મારી સફર ચાલુ થઈ. સફર એટલે મુસાફરી. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો, એટલે કે મારી ઉપર સિક્કો માર્યો પછી મને એક મોટી બેગની અંદર મૂકી દીધો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા. હવે જે મોટી બેગમાં એ પત્રને મૂક્યો એ બેગની અંદર ઘણા બધા બીજા પત્રો પણ હતા, બધા અમદાવાદના હતા. જે મોટી બેગમાં પત્ર મૂક્યો હતો એ બેગમાં બધા પત્રો હતા, એ બધા પત્રો અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો. હવે જે આ બેગ મોટી બેગની અંદર મૂક્યો ટપાલ, હવે એ ટપાલની અંદર જે બેગ હતી બેગની અંદર બધા જ અમદાવાદના પત્રો હતા. અને એ પછી લાલ રંગની ટપાલ વિભાગની ગાડી, મિત્રો તમે જોઈ હશે કે પોસ્ટવાન આવે છે લાલ રંગની, તો પછી જે આ ઠેલો હતો આખો, મોટી બેગ હતી એ આ ગાડીની અંદર મૂકી દીધી અને ગાડીમાં બેગને મૂકી અને રેલવે સ્ટેશન ઉપર લઈ ગયા. એટલે રેલવે સ્ટેશન એને ત્યાં ઉતાર્યો, ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી ગઈ. એટલે કે જે ઠેલાની અંદર આ પત્ર મૂક્યો હતો
એ ઠેલો એમને લાલ કલરની વાનમાં મૂક્યો અને લાલ કલરની વાન ક્યાં ગઈ? તો રેલવે સ્ટેશન ગઈ. હવે વડોદરાથી અમદાવાદ જતી ટ્રેનમાં આ બેગને ત્યાં મૂકી દીધી. એટલે કે વડોદરાથી અમદાવાદની ટ્રેનમાં આ જે ટપાલ હતી એની આખી બેગ મૂકી દીધી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો, એટલે કે એક દિવસ હું ટ્રેનની અંદર રહ્યો અને પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. હવે મિત્રો, જ્યારે પાછું આ અમદાવાદની રેલવે સ્ટેશને આ બેગ ઉતારી, હવે અમદાવાદમાં તો ઘણા બધા સ્થળો હોય, જેમ કે ચાંદલોડિયા, ગાંઠલોડિયા, રાણીપ, નરોડા, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, તો આ રીતે અમદાવાદમાં પણ ઘણા બધા એડ્રેસ હોય છે. તો ત્યાંની જે રેલવે સ્ટેશને ઉતાર્યા પછી ત્યાં જે એરિયા પ્રમાણે બધી ટપાલોને જુદી પાડવામાં આવે છે, પછી જે એરિયામાં જે ટપાલી જતો હોય એની બેગમાં આ ટપાલને મૂકવામાં આવે છે અને પછી એ ટપાલી જે એડ્રેસ હોય ત્યાં સુધી એ ટપાલ પહોંચાડવામાં મદદ કરે છે. એટલે કે એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. એટલે કે મારું જે સરનામું હતું એમનું સરનામું કયું હતું? તો દરિયાપુરનું હતું. તો મને જે દરિયાપુર હતું, દરિયાપુરની બધી ટપાલો હતી, તો દરિયાપુરના ટપાલો બધી અલગ કરી. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી. હવે પાછી ત્યાં આગળ એની પર બીજી છાપ પાડવામાં આવી છે. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. જુઓ, ટપાલ કેટલી કેટલી જગ્યાએ પહોંચે છે. તો સૌ પહેલાં ટપાલ લખવાની હોય છે, પછી એને ટપાલ પેટીમાં નાખવાની હોય છે, ટપાલ પેટીમાંથી ટપાલી ટપાલ કાઢી લે છે, એ ટપાલ પછી પોસ્ટ ઓફિસમાં લઈ જાય છે. પોસ્ટ ઓફિસમાંથી એની પર સિક્કો મારવામાં આવે છે અને ત્યાંથી પછી પાછી એને મોટી બેગમાં પેક કરવામાં આવ્યો. મોટી બેગમાં પેક કરી અને લાલ જે પોસ્ટવાન હોય છે એની અંદર એ ઠેલો મૂકી અને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યો. હવે રેલવે સ્ટેશન જે વડોદરાથી અમદાવાદની ટ્રેન હતી એની અંદર આ બેગને મૂકવામાં આવી. પછી જ્યારે એ બેગને અમદાવાદ રેલવે સ્ટેશને ઉતારી, તો અમદાવાદમાં પણ ઘણા બધા વિસ્તારો અલગ અલગ હોય છે, તો એને જે વિસ્તારમાં જવાનું હતું એ વિસ્તારના ટપાલીની બેગ ત્યાં આગળ એને પાછો સિક્કો મારવામાં આવ્યો. અને પછી જે એરિયામાં ટપાલી નોકરી કરતો હોય દરિયાપુરમાં, તો એ એરિયાનો ટપાલી આ ટપાલને લઈ ગયો અને તેને સલમાનના ઘર સુધી પહોંચાડ્યો. તો આ રીતે મારી સફર અહીંયા શરૂ થઈ અને અહીંયા સુધી હું પહોંચ્યો છું. હવે જુઓ, નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે. અહીં ચિત્રો ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા વર્તુળમાં ક્રમ લખો. હવે અહીંયા આગળ જો આપણને બધા ચિત્રો આપેલા છે, દેખાય છે તમને? સૌ પહેલાં અહીંયા આગળ ટપાલ પેટી દેખાય છે, પછી અહીંયા આગળ એની પર સિક્કો મારવામાં આવે છે, અહીંયા ટપાલ લખતો છોકરો બતાવ્યો છે, અહીંયા કોથળામાં પેક કરેલી ટપાલ દેખાય છે, અહીંયા પોસ્ટ ટપાલ પેટીમાંથી ટપાલી ટપાલ કાઢી રહ્યો છે, અહીંયા આગળ એને ત્યાં એરિયા પ્રમાણે ગોઠવવામાં આવે છે, અહીંયા જે સંબંધી હોય એના સુધી ટપાલ પહોંચે છે અને અહીંયા પાછું આ ટપાલ પેટીમાં તેના એરિયા પ્રમાણે મૂકવામાં આવે છે. તો સૌ પહેલાંનો ક્રમ આવશે એક, કે જે ટપાલ લખવાની હોય છે, પછી ટપાલ લખ્યા પછી એને આવી ટપાલ પેટીમાં નાખવાની હોય છે, એનો બીજો નંબર આવશે, ત્યાંથી પછી આ ટપાલી ટપાલ પેટીમાંથી ટપાલ કાઢતો બતાવ્યો છે એનો ત્રીજો નંબર આવશે, એના પછી ચોથો નંબર આવશે એની ઉપર સિક્કો મારે છે એટલે આનો ચોથો નંબર આવશે, પછી પાંચમો નંબર આવશે કે એ ટપાલ ઉપર સિક્કો મારી અને મોટા કોથળામાં એને પેક કરવામાં આવે છે એનો પાંચમો નંબર, પછી ત્યાંથી એ ટપાલ અહીં આગળ આ રીતે એરિયા વાઇઝ કબાટમાં ગોઠવવામાં આવે છે એનો છઠ્ઠો નંબર આવશે, પછી જે એરિયાનો ટપાલી હોય એ ટપાલ એમાંથી કાઢી લે અને પછી સગા સંબંધી સુધી ટપાલ પહોંચાડે છે. તો આ રીતે આનો પહેલો નંબર આવશે, અહીંયા બીજો નંબર આવશે, આનો ત્રીજો નંબર આવશે, પછી આનો ચોથો નંબર, પછી આનો પાંચમો નંબર આવશે, આનો છઠ્ઠો, આનો સાતમો અને આનો આઠમો. તો આમાં પણ તમારે ચિત્રમાં આ રીતે નંબર આપવાના છે. હવે જુઓ, સામીરાએ સલમાનને પત્ર લખ્યો, વર્ગમાં તમારા મિત્રના પત્ર લખો, તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં. દરેકે પત્ર લખ્યો પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો? તો વર્ગ માટે ટપાલપેટી બનાવો.
હવે એમ કહે છે કે અહીંયા જે આપણને ટપાલપેટીનું આખું બતાવ્યું છે તો એ પ્રમાણે તમે પણ તમારા ક્લાસમાં આ રીતે એકબીજાને પત્ર લખો અને મિત્રનું અંદર સરનામું લખો કમ્પ્લીટ, અને પછી તમે વર્ગની અંદર એક ખાલી ખોખું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો, ખોખામાં કવર ઉપર કાતરની મદદથી કાપો કરો, પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ. તમારી ટપાલ પેટી તૈયાર. તો એમ કહે છે કે ક્લાસની અંદર પણ તમે એક આ રીતે બોક્સ લો, બોક્સની અંદર આ તે ટપાલ પેટી જેવો આકાર આપી એની પર લાલ કલરનો કલર કરો અથવા એની પર લાલ કલરનું કાગળ લગાવી દો, અને પછી ટપાલ જાય એટલી જગ્યાએ એ રીતે કટિંગ કરી દો, અને તમારા ક્લાસની અંદર આ રીતે ટપાલ પેટી બનાવો, અને તમે તમારા મિત્રને ટપાલ લખી અને ટપાલ પેટીની અંદર નાખો, એટલે કે તમે તમારા ક્લાસમાં આ રીતે એક રમત રમો એમ. હવે શું કહે છે, તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો, તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. એક બાળક ટપાલી બનશે, તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વેચશે. શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે. થોડા પત્રો ઘરેથી લઈ આવો, જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે. હવે એમ કહે છે કે તમે કે તમારા ક્લાસમાં જે બધા મિત્રો છે તો મિત્રો એકબીજાના સરના ઉપર સરનામું લો અને એના ઉપર મિત્રનું નામ લખો, એનું સરનામું લખો અને પછી ટપાલ પેટીમાં નાખો, અને પછી તમારા ક્લાસમાંથી એક બાળકને ટપાલી બનાવો. એ ટપાલી ટપાલ પેટીમાંથી ટપાલ કાઢશે અને જે મિત્રનું તમે નામ લખ્યું હશે એ ટપાલ એના સુધી પહોંચાડશે. અને આ ઉપરાંત તમને એમ કહે છે કે તમારા ઘરે પણ આવી બધી ટપાલ પત્ર આ રીતે તમારા ઘરે પણ બધા અલગ અલગ પ્રકારના પત્રો પડેલા હશે. તો એમ કહે છે કે તમારા ઘરેથી બધા અલગ અલગ પ્રકારની જે પત્રો પડ્યા છે એ અહીં લાવો અને જુઓ કે દરેક પત્રો અલગ અલગ પ્રકારના હોય છે. હવે અહીંયા શું કહે છે, જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટનો સંગ્રહ કરી અને નીચે લગાવો. હવે મિત્રો, જો તમે પોસ્ટ ઓફિસમાં જાઓ છો તો ત્યાં તમને જુદા જુદા પ્રકારનો સ્ટેમ્પ એટલે કે તમને ટપાલની ટિકિટો મળે છે, એટલે અહીંયા આગળ જુદી જુદી ચિત્રો વાળી તમે ટપાલની ટિકિટો લાવો અને અહીંયા બધે તમે લગાવો. હવે જો અહીંયા આગળ પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. હવે આપણે જે પોસ્ટ ઓફિસ હોય છે, જો મિત્રો તમે પોસ્ટ ઓફિસ ના જોયું હોય તો તમે તમારા પપ્પા કોઈ દિવસ પોસ્ટ ઓફિસમાં જતા હોય તો એમની સાથે જજો અને ત્યાં કેવા કેવા કામ થાય છે એ તમે જોજો, એટલે તમને બહુ સરળતાથી સમજાઈ જશે. હવે જો પોસ્ટ ઓફિસમાંથી આ બધું જ મળે છે, જુઓ શું શું મળે છે, તો એક તો પોસ્ટકાર્ડ મળે છે, આવું હોય એને પોસ્ટકાર્ડ કહેવાય, એટલે કે પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ મળે છે, આંતરદેશીય પત્ર મળે છે, પછી કવર મળે છે. જ્યારે તમારી મમ્મી તમારા મામા બહારગામ રહેતા હોય તેમને રાખડી મોકલતી હોય તો ત્યારે આવા કવરની અંદર રાખડી મોકલતી હશે, મિત્રો તમે કદાચ જોઈ હશે, તો આને કવર કહેવાય છે. પછી આને ટિકિટ કહેવાય. આપણે જ્યારે ટપાલ લખી અને ગમે એના સગા સંબંધીને ત્યાં મોકલીએ તો એની ઉપર આવી ટિકિટો લગાવવામાં આવે છે, તો આને ટિકિટ કહેવાય. હવે આ રેવન્યુ સ્ટેમ્પ કહેવાય. આને શું કહેવાય? રેવન્યુ સ્ટેમ્પ. અને આને કહેવાય સોનાનો સિક્કો. આ સોનાનો સિક્કો છે અને આ લગડી છે. તો પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ મળે છે, આંતરદેશીય પત્ર મળે છે, કવર મળે છે, ટિકિટ મળે છે, રેવન્યુ સ્ટેમ્પ મળે છે અને સોનાના સિક્કો અને લગડી પણ મળે છે. હવે અહીં આગળ શું કહે છે કે નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. હવે અહીં આગળ આપણે એક પોસ્ટકાર્ડ આપ્યું છે એની અંદર તમારા ઘરનું અહીંયા પૂરું સરનામું લખો, જેથી કરીને તમારે ગમે ત્યારે ટપાલ લખવી હોય તો તમને લખતા આવડી જાય, એટલે કે અહીં આગળ તમારા ઘરનું પૂરું સરનામું લખો. હવે જુઓ અહીંયા શું કહે છે કે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે. જુઓ, તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા, મારે નાનીને પત્ર લખવો છે. હવે અહીંયા આગળ જુઓ રીના અને રાધા છે, તો રીના અને રાધા વાતો કરે છે. શું વાતો કરે છે? તો અહીંયા રીના એમ કહે છે કે તમને ખબર છે આજે અમે વર્ગની અંદર પત્રની મુસાફરી વિશે ભણ્યા, મારે નાનીને પત્ર લખવો છે. તો હવે અહીંયા આગળ જો તું પત્ર લખી શકે, હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. હવે અહીંયા આગળ રાધા શું કહે છે કે તારે પત્ર લખવો હોય તો તું લખ,
હું પણ ફોન કરવા માટે જાઉં છું મારા સંબંધીને, તારે મારી સાથે આવવું છે તો મારી સાથે ચાલ. હવે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંને તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. હવે મિત્રો, આ તો હવે આપણી પાસે મોબાઈલ ફોન થયા. પહેલાં જ્યારે તમારે ફોન કરવો હોય તો કોઈ દુકાને પીસીઓ મૂકેલો હોય તો એની અંદરથી તમે ફોન કરવા જવું પડતું હતું. તો અહીંયા આગળ આ લોકો પણ પીસીઓમાંથી ફોન કરે છે અને પોતાની દાદી સાથે બંને ફ્રેન્ડ વાતો કરે છે અને બંને ખુશ થતા ઘેર આવે છે. હવે અહીંયા શું કહે છે, ચિત્ર દોરો અને રંગ પૂરો. ટેલિફોન, મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા ટેલિફોન, મોબાઈલના ચિત્રો દોરો. હવે અહીંયા આગળ આપણે 1, 2 અને 3 બોક્સ આપેલા છે. એની અંદર તમે જેવા જેવા મોબાઈલ અલગ અલગ આકારના જોયા હોય એવા મોબાઈલ ફોન આપણે અહીંયા ચિત્રો દોરવાના છે. હવે અહીંયા શું કહે છે, તમારો પોતાનો ટેલિફોન બનાવો. હવે આગળ આપણે ટપાલ પેટી બનાવવાનું કીધું હતું, હવે કેવી રીતે બનાવીએ આપણે શીખી ગયા. હવે એમ કહે છે કે તમે તમારો પોતાનો ફોન બનાવો. હવે જુઓ શું જોઈશે ફોન બનાવવા માટે, તો ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ દોરો. બંને દિવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં. વાતચીત ચાલુ કરો. હવે મિત્રો, પહેલાં તમે નાના હતા ત્યારે કદાચ તમે આ રમત રમ્યા હશે કે બે આઈસ્ક્રીમના ખાલી કપ લો, એના જે તળિયું હોય એમાં કાણા પાડી દો, એની અંદર દોરો પોરવો. હવે દોરો અંદર પોરવી અને અંદરની સાઈડે ગાંઠ વાળી દો અને લાંબી દોરી રાખો. તો એક બાજુનો કપ એક મિત્ર મોઢા આગળ રાખીને બોલશે, બીજી બાજુનો કપ બીજો મિત્ર કાને રાખીને સાંભળશે. તો આ રીતે તમે ટેલિફોન બનાવી અને ફોનની રમત પણ રમી શકો છો. હવે મિત્રો, મેં જે તમને પાઠ સમજાવ્યો તમને સમજાઈ ગયો હશે. તો હવે આપણે આનો સ્વાધ્યાય લખીશું, સમજીશું અને શીખીશું. હવે મિત્રો, જે આ પોસ્ટ ઓફિસ છે એ જાહેર મિલકત છે. પોસ્ટ ઓફિસ કેવી મિલકત છે? જાહેર મિલકત છે. તેમાં બધા જ લોકો જઈ શકે છે અને પોતપોતાનું કામ પણ અંદર કરાવી શકે છે. તો ચાલો હવે આપણે તેનો સ્વાધ્યાય પોતેની અંદર સ્વાધ્યાય લખીશું.